અને બે પડી રોટલી. આ વીકેન્ડમાં અમદાવાદના 50% જેટલા ઘરોમાં આ જ મેનુ હશે, કેરીનો રસ અને બે પડી રોટલી. માર્કેટમાં સરસ કેરીઓ આવી છે આ વખતે. હજુ તો કેસરનો જોઈએ એવો રૂઆબ જામ્યો નથી. મળે છે કેસર, પણ મોંઘી. બાકી કેસર આવશે એટલે તો રોજ રસ બનશે. અત્યારે તો બદામ કેરી સરસ મળે છે, હાફૂસ પણ સારી મળે છે, અને એનો રસ લોકો બનાવતા હોય. સુંદરી, પાયરી, ગોલા બધી કેરીઓ સરસ મળે છે અત્યારે માર્કેટમાં. ભોજન એક એવી વસ્તુ છે જે ઋતુ પ્રમાણે બદલાય છે અને આપણા રૂટીનને તોડે છે. દર થોડા મહિને સીઝન બદલાય એટલે આપણી જમવાની થાળીમાં થોડો ચેન્જ તો આવતો જ હોય છે. કંઈક એડ થાય અને કંઈક ઓછું થાય. જેમના ઘરે ભોજન સીઝન પ્રમાણે ન બદલાતું હોય અને એક ધારું રૂટીન જ ચાલ્યા કરતું હોય ને, એમણે તો ચેતી જવા જેવું છે. હવે તો અમારી એક આખી જનરેશન એવી છે જેને સીઝન પ્રમાણે કયા શાકભાજી આવે, સીઝન પ્રમાણે કયા ફ્રૂટ્સ આવે એ ખબર જ નથી. કોઈને પૂછો કે જાંબુ કઈ સીઝનમાં આવે તો એ ખબર જ ના હોય. નારંગી, ઓરેન્જીસ વર્ષના એક્ઝેક્ટલી કયા ભાગમાં સૌથી વધારે મળે અને સસ્તા મળે તો ખ્યાલ ના હોય. દ્રાક્ષ સારી ક્યારે મળે એવું પૂછો તો ખબર ના હોય. બીજો પ્રોબ્લેમ એ પણ છે કે બારે માસ ઓલમોસ્ટ બધું શાક મળતું થઈ ગયું છે, એટલે કયું શાક કઈ સીઝનનું એ તો ક્યાંથી ખબર હોય. જેમના ઘરમાં વડીલો હોય અને એ વડીલો પાછા જો જાણતા હોય પોતે તો જ આ ઇન્ફોર્મેશન પાસ ઓન થાય. બાકી અમારી પેઢીને ઘઉં ભરવાની સીઝન કઈ અને તુવેર દાળ ભરવાની સીઝન કઈ કે પછી મસાલા ભરવાની સીઝન કઈ, અથાણા ક્યારે મૂકવાના, સુકવવાના, પેલું પાપડ ક્યારે વણવાના અને કયું શાક ક્યારે સારું મળે આ બધું તો ખબર જ નથી. બીકોઝ અમને કોઈએ કઈ શીખવાડ્યું જ નથી અને આ જ્ઞાન કોઈ સ્કૂલમાં મળતું નથી. ઘઉંનો લોટ તો હવે મોલમાં તૈયાર મળે છે એટલે ઘઉં ભરવાની ચકચકમાં કોણ પડે એવું એક આખી પેઢી વિચારે છે. જો નવી પેઢીને તમારે ઘડવી હોય તો આ બધું શીખવાડતા જજો, નહીં તો કોસ્મેટિક લાઈફ જીવવાના ચક્કરમાં જીવનની ખરી સુગંધ ખોવાઈ જશે. કોઈ છોકરાને એમ પૂછો કે સામે આ 5 કેરી પડી છે, એમાંથી બદામ કઈ, કેસર કઈ, હાફૂસ કઈ, પાયરી કઈ, સુંદરી કઈ, ગોલો કઈ, લંગડો કઈ, તો આવડે? હા, અમારી પેઢી નથી આવડતું કારણ કે અમને કોઈ શીખવાડ્યું નથી, પણ જો તમને આવડતું હોય તો તમારી આવનારી પેઢીને શીખવાડતા જજો.